આજે આપણે રેસ્પિરેટરી સિસ્ટમને લગતા આઈએમપી એમસીક્યુ વિશે જોઈશું. ક્વેશ્ચન 1 છે, બ્લડ અને લંગ્સ વચ્ચે થતી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલેને શું કહે છે? તો તેમાં જવાબ આવશે એક્સટર્નલ રેસ્પિરેશન. ક્વેશ્ચન 2 છે, ફેરિંક્સની લંબાઈ આશરે ખાલી જગ્યા હોય છે. તો ફેરિંક્સની લંબાઈ 12 થી 14 સેન્ટીમીટર હોય છે. ક્વેશ્ચન 3 છે, ઓસ્ટિચિયન ટ્યુબ ગળાના કયા ભાગમાં ખુલે છે? તો તેનો જવાબ આવશે નેજો ફેરિંક્સ. ક્વેશ્ચન 4 છે, ક્રિકોઇડ કાર્ટિલેજ કયા અંગ સાથે સંકળાયેલ છે? તો તેનો જવાબ આવશે લેરિંગ્સ સાથે. જે ક્રિકોઇડ કાર્ટિલેજ છે તે લેરિંગ્સ સાથે સંકળાયેલ છે. ક્વેશ્ચન 5 છે, ટ્રેકિયાની સૌથી અંદરની સપાટી શાની બનેલી છે? તો તેનો જવાબ આવશે સિલિએટેડ કોલ્યુમનાર એપિથેલિયમ ટિશ્યુની. નીચેનામાંથી કોણ મ્યુકસ ઉત્પન્ન કરે છે? તો તેમાં જવાબ આવશે ગોબલેટ સેલ. ક્વેશ્ચન 7 છે, જમણી બાજુની બ્રોન્કાઈ ડાબા બ્રોન્કાઈ કરતાં ખાલી જગ્યા હોય છે. જે જમણી હૃદય સાઇડની જે બ્રોન્કાઈ છે તે પહોળી અને ટૂંકી હોય છે. ક્વેશ્ચન 8 છે, નવા જન્મેલા બાળકના રેસ્પિરેશન નોર્મલ થવા માટે આમાંથી શું સૌથી વધુ આવશ્યક છે? તો તેમાં જવાબ આવશે સર્ફેક્ટન્ટ. બે લંગ વચ્ચે આવેલી જગ્યાને શું કહે છે? જે બે ફેફસા છે તેની વચ્ચેની આવેલી જગ્યાને મેડિયસ્ટિનિયમ કહેવામાં આવે છે. ડાબા ફેફસા તથા જમણા ફેફસામાં લોબનો રેશિયો શું છે? તો તેમાં જવાબ આવશે 2:3. ક્વેશ્ચન 11 છે, ફેફસા પર આવેલા આવરણને શું કહે છે? તો તેમાં જવાબ આવશે પ્લુરા. પ્લુરલ કેવિટીમાં કયું પ્રવાહી રહેલું હોય છે? તો સિરસ ફ્લુઇડ. સાઇનોવિયલ આવે તો આપણે ટીચણ છે ત્યાં સાઇનોવિયલ ફ્લુઇડ આવે. પેરિટોનિયમ જે એબ્ડોમિનલ કેવિટી હોય છે ત્યાં પેરિટોનિયલ ફ્લુઇડ રહેલું હોય છે. ક્વેશ્ચન 3 છે, રેસ્પિરેશનમાં આમાંથી કયા મસલ્સ મદદ કરે છે? તો રેસ્પિરેશનમાં ઇન્ટરકોસ્ટલ મસલ અને ડાયફ્રામ છે તે આપણને મદદ કરે છે. થોરેક્સિક કેવિટી અને એબ્ડોમિનલ કેવિટીને કોણ અલગ પાડે છે? તો જે ડાયાફાર્મ છે તે થોરેક્સિક કેવિટી અને એબ્ડોમિનલ કેવિટી છે તેને અલગ પાડે છે. ઇન્ટરકોસ્ટલ મસલની સંખ્યા કેટલી હોય છે? તો તેમાં આપણે જવાબ લખવાનો છે 11 જોડી. ઇન્ટરકોસ્ટલ મસલને નર્વ સપ્લાય કોણ કરે છે? જે નર્વ છે તે ઇન્ટરકોસ્ટલ મસલમાં કઈ હોય છે? તો ઇન્ટરકોસ્ટલ નર્વ. એક્સપિરેશન તે કેવી પ્રક્રિયા છે? તે આપણે પેસિવ કહી શકાય. નોર્મલ ટાઇડલ વોલ્યુમ કેટલું હોય છે? તો 500 ml. રેસ્પિરેટરી સેન્ટર મગજમાં ક્યાં આવેલું હોય છે? જે રેસ્પિરેટરી સેન્ટર છે તે મગજમાં ક્યાં આવેલું હોય છે? તો મેડ્યુલા ઓબ્લોંગાટા. જે પોન્સ છે તેની નીચે મેડ્યુલા ઓબ્લોંગાટા આવેલું હોય છે, ગરદનના ભાગમાં ની ઉપર ને ખોપડીની નીચે. સ્કલ છે તેની નીચે. નોર્મલ એક્સપિરેશન પછી પણ એર પેસેજ તથા એલ્યુઓલાઈ અમુક હવાનો જથ્થો રહેલો હોય છે તેને શું કહે છે? તો તેને ફંક્શનલ રેસિડ્યુલ કેપેસિટી FRS FRC તરીકે ઓળખવામાં આવે છે.